રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી જે ગોપાલજી ઠાકોરજી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, મોજમાં રહેવાનું. હવે શરૂઆતમાં જ હું તમને છે ને ગઈકાલના વિડીયોમાં બે જણા એના ક્વેશ્ચન હતા. એ ક્વેશ્ચન એટલે કે આમ તો જો કે અમારા ઘરની એ વસ્તુ એમને જોવી છે, કારણ કે એમને લેવી હશે કદાચ. તો એક કમેન્ટ એવી હતી કે તમારા ઘરના માટલા બતાવો, ને બીજી કમેન્ટ એવી હતી કે તમે જે પેટી શેટી લીધી એ પેટી શેટી બતાવો. તો ચલો અત્યારે સવારમાં પહેલા હું એ બંને વસ્તુ બતાવી દઉં, ને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ આપણે બ્લોગ. નહીં તો કંઈક આ રીતના છે અમારી આ પેટી શેટી. આની અંદર પેલું બોક્સ છે, એની અંદર બધો સામાન રહી જાય. આવી રીતના બે લીધેલી છે, ને અમે અહીંયા જૂનાગઢમાંથી જ લીધેલી હતી, અને લગભગ 13,000 બંને પેટી શેટી અને એમના ગાડલા બધું આવી ગયું હતું. 13,000 કે 12,500 એવો કંઈક ભાવ હતો, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી. અને આ છે અમારા ઘરના માટલા, આ હમણાં લઈ આવ્યો આ ઉનાળામાં માખીયાળાથી. અને આ છે આપણું ગયા વર્ષનું માટલું. બંને માટલા હું માખીયાળાથી જ લઈ આવ્યો છું. અને એમના નંબર આપણે ઓલરેડી જ્યારે વિડીયો બનાવ્યો હતો ને કે માટલું લેવા ગયા ત્યારે, એ વિડીયોમાં મેં શેર કરેલો છે. છતાં પણ તમે લોકો કહેશો તો હું આ નીચે ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક્સ આપી દઈશ, ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો અને એમના કોન્ટેક નંબર પણ મેળવી શકશો. અને હા, એ માટલું છે ને બોમ્બે સુધી પણ પાર્સલ કરી આપે છે, કારણ કે હમણાં જ એને છેલ્લે 4 માટલા બોમ્બે પાર્સલ કર્યા, અને જે લોકોએ મંગાવ્યા હતા એ લોકોનો પણ અમને મેસેજ હતો, એટલે કે કમેન્ટ્સ હતી કે ના માટલા મસ્ત રીતે અહીંયા પહોંચાડી દીધા છે ને, બહુ સરસ છે. અને અહીંયા આજુબાજુમાં જેટલા લોકોને બતાવ્યો હતો એ બધાને ગઈમાં છે. તો થેન્ક યુ સો મચ. અને બાકી વાલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં નાસ્તો, ચા પાણી? બસ ચા પાણી નાસ્તો. થોડા કામમાં આપણે બિઝી થઈ ગયા હતા. સવારમાં થોડી ખીલફેટલા વહી ગઈ હતી, પણ કઈ વાંધો નહીં. અને કદાચ શક્ય હોય તો મારું મોઢું અડધું કપાતું હશે, કારણ કે વાઇડ એંગલ થઈ નથી શક્યું ઇન્ટ્રોમાં, એટલે હવે ખબર નહીં જે હોય એ ચલાવી લેજો. અત્યારે મારા ધ્યાનમાં આવ્યું જયારે મેં વાલી સામે મોબાઈલ કર્યો ને ત્યારે જોઈ લઈએ છીએ, ચેક કરી લઈએ છીએ આપણે, હું અત્યારે ને તમને આવતીકાલે, એટલે કે જયારે વિડીયો જોવો છો ત્યારે તમને ખબર પડશે કે મોટું કટ થયું છે કે નહીં. આજે વાતુમાં સમય ક્યાં નીકળી ગયો ને ખબર જ ન પડી હવારમાં, કારણ કે મમ્મીના જય શ્રી કૃષ્ણ લેતા આપણાથી ભૂલાઈ ગયા, કારણ કે તમારા લોકોના ક્વેશ્ચન હતા. તો કીધું ચલો તમારા લોકો હમણાં છેલ્લા 2-3 દિવસથી બહુ ક્વેશ્ચન કરો છો ને, તો આજે હું તમને રૂબરૂ બધું બતાવી પણ દઉં ને તમારા ક્વેશ્ચનના સોલ્યુશન પણ કરાવી દઉં. તો વાંધો નહીં મમ્મી, જય શ્રી કૃષ્ણ. બાકી અમારે જો ચૂલાને હવે નવરાવવામાં આવે છે, જો કે ગરમ ગરમ હોય ત્યારે તો ન નવરાવવાનું હોય, ઠંડો પડી જાય પછી નવરાવવો પડે, કારણ કે ગરમ ગરમ હોય ને તો ઉપરનો જે ગ્લાસ છે ને ફાટી જાય ધાડ દઈને, જેમ અમારે ડાઇનિંગ ટેબલનો ફાયડો હતો. હા કઈ ગઈ જો આ રહી, હજી મેળ ન થઈ હોય બરોબર ને ગ્લાસનો, ડાઇનિંગ ટેબલ નવું હોય છે. હે નહીં મારે હાલે છે, હું અસલ મજાનું બેઠો હોય એના ઉપર. તો વાંધો નહીં, એટલે મને હવે ધબકારા થોડા હેઠા બેઠા મારા. હજી તો સોફાનું રાજુભાઈ ધબકારા વધી ગયા તો માન હેઠા બેઠા છે, ધબકારા વધી ગયા તમારા, એટલે તમારા ધબકારા વધી ગયા. તો વરસાદ આવતો નથી, તેનો કર કે આપણે વિઘા છે તો વરસાદ ને આપણે વિઘા ને પાણી તો પીવા જો હે ને, પાણી તો આપણે છે પીવાનું, આપણે કે ભગવાનની પુનાઈ છે ક્યાં ઘટે, એટલે એમને આપણે વિઘા ન હોય એટલે બીજાની બીજાનું જોવાનું જ નહીં. આપણે ખેતીવાડી ઉપર નિર્ભર ન હોય તો તમે ધબકારા વધી ગયા એ રે વરસાદ ની કારણે કર દીધી હરખામણી, પાછા આડણ વાત ફેરવી નાખી આખે. મેં એટલે કીધું નથી ને અત્યારે ક્યાં વરસાદ ની સીઝન નથી, વરસાદ જોતો નથી, વાવણી ટાઈમે વરસાદ જોતો હોય એ ખેડૂત લોકો. એવું આ તો ખાલી 2 ઘડી ની મજાક હતી, કોઈ સિરિયસલી ના લેતા, કોઈ એવું ન કેતા કે ધવલભાઈ કેરી નથી ખાધી ને તમે તો વરસાદ માંગો, પણ આ તો ખાલી જસ્ટ કિડિંગ હતું, એટલે કોઈનું દિલ દુપાણું હોય તો સોરી, પણ આપણે એ મૂડમાં નહોતું કીધું બરોબર ને વાલી. હે હે જો અમારા આને નિંદર જ આવતી હોય, કોણ જાણે ક્યાં જાય છે નિંદરું બધી, ક્યાં નિંદર કરું છું તમે ખોટે ખોટું એવું બોલે રાખો ને એવી મને મજા જ ન આવે જરાય. ઓકે ચલો કઈ વાંધો નહીં, સોરી હવે હું જાઉં છું, કાકી ખાવામાં કરો, કાકી ગુવામાં નકરું ખૂબ છે, કાકી નકરું આવો હું ખાવું છે, આરામ જેવું કાકી ખાવા દે તો ન નકરી એટલે નિંદર કરતી. કઈ વાંધો નહીં, હાલો હાલો હવે હવે આપણે વયા જઈએ ઓફિસે નકર.
આને કેવાય ઉમણ કે જો વાક માં વાક માં એવું ને એટલે વાય વિડિયો કટ કરવાની જ વાત કરે, કોઈ દી વાત પૂરી ન સાંભળે. હાલો તો હવે આપડે ભાગ્ય છીએ ઓફિસ, કારણ કે ઓલરેડી 8-10 ની વાર છે. હેલો વાંધો નહીં, આજનો શું વિચાર છે ને પ્રજ્ઞા આપશે તમને. રેડી? ચલો, ભાગી ગયો છે પોણો અને સવારમાં કંઈ કન્ટિન્યુ કર્યું નહોતું ને, હવે આપણે આવીએ છીએ પાછા બેડરૂમમાં, કેમ કે આપણે બેસવાનું છે જમવા અને બહાર આપણે જમવામાં મજા નથી આવતી કે ફાવતું નથી જમવાનું એવું કંઈક છે. અને મમ્મીએ બનાવ્યું છે આજે જમવામાં તાંજળજાની તાંદળજાની ભાજી અને ભાખરી. મમ્મી માટે સાંજની દાળ છે જે તમને બતાવી હતી એ વાળી જ, પેલી દાલ બાટીની દાળ અને એ. અને તમને આ લોકો જોડે આપણે સુવિચાર શેર કરવાનો હતો, તો ચલો એ શેર કરી દઈએ પહેલા. ચલો, મમ્મી જમવાનું લઈને આવે ત્યાં સુધીમાં આપણે સુવિચાર કરી લઈએ આજનો, કેમકે આજે આપણે સુવિચારનું આપણે કીધું હતું ને સુવિચાર છે હમણાં વર્લ્ડ કપ આવે છે એટલે લગભગ બધા ક્રિકેટ જોતા જ હશે, તો બસ એમના ઉપરથી જ આજનો સુવિચાર થઈ જાય કે જિંદગીની પીચ ઉપર હંમેશા ધ્યાનથી રમજો, કેમ કે તમારો સૌથી નજીક વાળો જ તમારું સ્ટમ્પિંગ કરતો હોય છે. શું કેવું આ બાબતે તમારું એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને બાકી બધું મમ્મી આવી ગયા છે જમવાનું લઈને, કેમ મમ્મી? તો આવી જાવ, જો કોઈને બપોરા કરવા હોય ને તો બપોરા કરવા માટે અહીંયા છે છાસ, ભાજી અને જીમરીનો મસાલો એટલો આવી ગયો છે. અને ભાખરીમાં આવે છે મારી મમ્મીની બનાવીને ભાખરી, ને હું ને મમ્મી બે જ છીએ, સાબજી છે ઓફિસ પર કેમ કે ઓન ડ્યુટી. અને સુવિચાર વખતે તમારું શું કેવું છે ચોક્કસથી કમેન્ટ કરજો, કેમ કે આજે ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરી છે કંઈક સુવિચાર કરવાની. બોલીએ હર હર મહાદેવ, કારણ કે મહાદેવજીની આરતી ચાલુ છે અને અત્યારે વાગ્યા છે 7:30-5 વાર અને બસ હજી આપણે જસ્ટ ઘરે પહોંચ્યા છીએ અને પહોંચીને એક કડવો અનુભવ થયો છે ઘરે પોતાની સાથે, કારણ કે એ કડવો અનુભવ પણ આપણે કહીએ ને કે ઓનલાઈન એપ્લિકેશનનો છે. ઝોમેટોમાંથી મેં એક હમણાં સબ્જી મંગાવી ઓનલાઈન, તો ઓર્ડર પ્લેસ ના થયો પણ ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ ગયા, એટલે હવે એમનો કાંઈ કોન્ટેક નંબર કે એવું કંઈ મળતું નથી મને કે એ કઈ રીતના મારે સોલ્વ કરવું, પણ કંઈ વાંધો નહીં. પછી જે તે રેસ્ટોરન્ટમાં મેં ઓર્ડર કર્યો તો ત્યાં કોલ કરીને પૂછ્યું પછી કે એ અમારા હાથમાં ના હોય, એ તો કે ઝોમેટોવાળાના હાથમાં જ હોય છે, કારણ કે પેમેન્ટ ઓનલાઈન કર્યું એટલે અમને કાંઈ એમાં ખબર ન હોય. તો હવે જોઈએ છે ઝોમેટોવાળા કંઈ પાછા રિફંડ આપે છે કે નહીં, નહીં તો પછી ભલે બીજું તો શું થાય. એકવાર આવી રીતના અનુભવ થઈ ગયો એટલે હવે ખબર પડે ને કે પેમેન્ટ નહીં કરવાનું, કેશ ઓન ડિલિવરી કરી જ લેવાનું, બીજું કાંઈ નહીં, કારણ કે આ થોડેથી વિશ્વ એવું કહેવાય. અને બાકી અહીંયા બને છે અમારે મસ્ત મજાની ભાજી અને હારે છે અહીંયા હું ખીચડી. કંઈ નહીં, લ્યો બોલો. આપણે પૂછીએ તો કે કંઈ નહીં, ખીચડી છે, ખીચડી અને ભાજીનો પ્રોગ્રામ છે આજે મસ્ત મજાનો ફરીથી એકવાર. તો ચલો કંઈ વાંધો નહીં, આપણે હવે પહેલાં છે ને નાહી ધોઈ લઈએ, કારણ કે ધૂળ એટલી ઉડે છે, તડકો પણ એટલો હોય છે, એની વાત જાવ જો ને. જોવા જઈએ ને તો અત્યારે પાછો ઇલેક્શનનો પણ માહોલ ચાલે છે એટલે રસ્તામાં થોડો એમ હેરાન થઈ ગયો હતો આજે, કારણ કે રોડ શો ને એવો બધો કાર્યક્રમ હતો ને એમાં ટ્રાફિકમાં અટવાઈ ગયો હતો, 15-20 મિનિટ મારી એ બગડી, એટલે વાંધો નહીં. પણ હવે જેમ કેમ આપણે ઘરે પહોંચી ગયા છીએ ચાલો હવે પહેલાં ફટાફટ આપણે અનભર કરી લઈએ અને પછી હવે સીધા મળીએ જમવા ટાઈમે. કોઈ માણસ શાક આવ્યું ને તો ખાવામાં એટલું વ્યસ્ત થઈ ગયું કે એને વિડિયાનું કઈ મગજમાં જ નથી. ખરેખર હાચણ શાક એટલું જોરદાર હતું ને કે એની વાત જવા દો, દાઢે વળગી ગયું આજને, હું કેટલી રોટલી થઈ ગઈ ને મને ખુદને નથી ખબર, તો એમ લાગે કે હજી ખાધે જ રાખું ખાધે જ રાખું. મારે મમ્મી ને ખીચડી ની ભાજી હતી, મમ્મી ખાય છે ને આપણે જમી લીધું, જો આપણી થાળી વહી ગયા જમીને, અને અહીંયા સાબજી એ અત્યાર સુધી લૂંટો લઈ લીધો, હવે ખાલી ચમચી વધી ચમચી ચાટી જાઉં બસ. મજા આવી ગઈ ને? અરે કઈ ઘટે જ નહીં, મોજે મોજ ને રોજે રોજ થઈ ગઈ વાલા. ઈ વાત એ સાચી, કઈ વાંધો નહીં. હાલો, આવું કઈ કર્યું હમણાં પાછા સાબજી ને બાજુવાળા સાહેબ બે જાય છે બાય, થોડુંક કામ છે એટલે પછી આવે પછી જોઈએ કન્ટિન્યુ કંઈ કરે તો, કેમ કે વિડીયો કંઈ કન્ટિન્યુ થયો નથી એટલો બધો,
અને એને કઈ કર્યું નથી, બતાવવા જોવું કઈ હોતું નથી, તો હું શું બતાવું તમને? મને એ નથી ખબર હતી, ખોટું બોલી બોલીને વિડીયો પૂરો કરવો, એના કરતા કઈ થોડુંક જાણવાનું બતાવવાનું શીખવાનું મળે તો મને મજા આવે અને મને અંદરથી આનંદ આવે કે ના મજા આવે વિડીયો બનાવવાની. આવું કંઈક છે.